હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવશું ટ્રેડિશનલ પરંપરાગત રીતે બનતી લાપસી શુભ પ્રસંગો કે તહેવારોમાં દરેક ઘરમાં લાપસી બનતી જ હોય છે ઘણાની લાપસી ચીપકી જાય છે એટલે એકદમ ભેગી થયેલી હોય છે અને કાં તો લાપસી એકદમ કોરી રહે છે મોઢામાં નાખતા એકદમ કોરી લાગે આજે પરફેક્ટ માપ સાથે લાપસી બનાવશું લાપસી એકદમ છૂટી અને ખાવામાં મોઢામાં ચીપકે નહીં એવી સ્વાદિષ્ટ લાપસી તો બધી વખત બનાવતા હશે તો પણ વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો આપને મળે તો ચાલો બનાવીએ લાપસી તો લાપસી બનાવવા માટે અહીંયા બે કપ મે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે જે ભાખરી માટે આપણે લઈએ છીએ એના કરતા થોડો જાડો એવો લોટ લીધેલો છે બને ત્યાં સુધી આ રીતના જાડા લોટની લાપસી બનાવી જો તમારી પાસે જાડો લોટ ના હોય તો રોટલીના લોટની પણ લાપસી બની શકે છે પણ એનું પ્રમાણ હું તમને આગળ જણાવીશ તો બે કપ લોટ સામે એક કપ આપણે પાણી લીધેલું છે અડધો કપ ઘી લીધેલું છે અને બે ચમચી જેટલો ગોળ લીધેલો છે આ પરફેક્ટ માપ લાપસીનો છે તમે એક પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી લાપસી એકદમ છૂટી અને સ્વાદમાં મીઠી બનશે લાપસી બનાવવા માટે કોઈ ઘરમાં રહેલી એક વાટકી સેટ કરી લેવાની આ એક સાઇઝની ચારે વાટકી લીધેલી છે લોટનું પ્રમાણ એક સાઈઝની બે વાટકી લીધેલી છે અને એવી જ જ રીતની વાટકી એક પાણી લીધેલું છે આ રીતના તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી લાપસીના લોટ અને પાણીનું પ્રમાણ સેટ કરી શકો છો તો લાપસી બનાવવા માટે માટે આપણે લોટને શેકી લોટ શેકવા અહીંયા જાડા તળિયાની લીધેલી છે લોટ આપણે એમ જ કોરો જ શેકવાનો છે અત્યારે લોટમાં તેલ કે ઘી કોઈ પણ વસ્તુ નાખતા નથી ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને લોટ શેકી લેવાનો છે આજે આપણે લાપસી જે પરંપરાગત રીતે આપણા દાદી નાની બનાવતા એ રીતે જ લાપસી બનાવશું જો લાપસીનો અસલ સ્વાદ જોતો હોય તો આ રીતે એક વખત લાપસી બનાવી જોજો બધાને ખૂબ જ પસંદ આવશે તો ગેસની ફ્લેમ ધીમી રાખી લોટનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લેશું લોટ શેકાઈ ગયો છે અને લોટનો કલર ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન કલર થઈ ગયો છે હવે શેકાયેલો લોટ આપણે એક વાસણમાં કાઢી લેશું કડાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેસુ અને પાણીમાં જે આપણે ગોળ લીધેલો છે એ ગોળ નાખી દેસુ ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરશું અને ગોળને પાણીમાં ઓગળવા દેસુ હવે ઉકળવા દેવાનું છે પાણી સારી રીતે કઢાઈ ઉપર ઢાંકણ ઢાકી દેસુ અને પાણીને સારી રીતે ઉકળવા દેસુ હવે લોટમાં આપણે મોણ દઈ દઈએ બે ચમચી ઘી નાખશું અત્યારે લાપસીમાં હું ઘી નું દઉં છું તમે તેલનું મૂળ દઈને પણ લાપસી બનાવી શકો છો લોટમાં મોણ સારી રીતે દેવાઈ ગયું છે હાથમાં લેતા આ રીતના બાઇન્ડ થઈ જાય એવું આપણે આ લોટમાં મોણ દેવાનું છે લાપસીમાં મોણનું પ્રમાણ સારું હશે તો જ તમારી લાપસી સરસ છૂટી બનશે લાપસીના લોટ લોટમાં મોણ દેવાઈ ગયું છે આ બાજુ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે લાપસીનું પાણી ઉકળી ગયું છે જેને લાપસીનું આંધણ રહે છે અમારા ટાઈમમાં દીકરાના લગ્ન થાય તો ભોગ ને પેલી રસોઈ લાપસી જ બનાવડાવતા આંધણ ઉકળી ગયું છે ગેસની ફ્લેમ ધીમી કરી નાખી છે અને મૂળ દીધેલો લોટ આપણે આંધણમાં નાખી દેસું અત્યારે લોટને આ રીતે આપણે આંધણ ઉપર ફેલાવી દેવાનો છે લોટને ચાળ હલાવવાનો નથી પોળો કરી દેસું વેલણની મદદથી ચારથી પાંચ હોલ કરી લેશું અત્યારે મેં આ જાડા તળિયાનું કડાઈ લીધેલી છે જો તમે તપેલામાં કરતા હોય તો આ રીતે આંધણમાં જયારે લાપસીનો લોટ ઉમેરો ત્યારે નીચે રોટલીનો તવો મૂકી દેવાનો જેથી લાપસી નીચે તળીએ બેસશે નહીં ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે ઢાંકણ ઢાંકી દેસુ બે થી ત્રણ મિનિટમાં જ લોટ આંધણ સાથે સરસ સેટ થઈ જશે પછી જ આપણે લાપસી હલાવશું ઘી ને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું જો તમે રોટલીના લોટ થી લાપસી બનાવતા હોય તો અડધા કરતા પણ થોડું ઓછું પાણી લેવાનું એટલે તમારી લાપસી આ રીતના છૂટી જ બનશે ઢાંકણ ઢાકી દેસુ બે થી ત્રણ મિનિટ ઢાંકણ ઢાકી અને ફરી પાછું હલાવશું બે મિનિટ પછી લાપસી પાછી હલાવી લેશું લોટ શેકાયેલો છે એટલે લાપસી બનતા વધારે વાર નહીં લાગે એક ચમચી ઘી પાછું નાખશું લાપસી બનાવવા ટાઈમે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ લાપસી બનાવવાની છે નહીતર લાપસી તળિયે બેસી જશે પાછું ઢાંકણ ઢાંકી દેસુ આ રીતના થોડી થોડી વાર લાપસી પૂરેપૂરી સરસ શેકાઈ જશે અને પણ નહીં પાછું એક વખત હલાવી લેશું લાપસી બનતી હોય ત્યારે ખૂબ જ સરસ સુગંધ આવતી હોય છે પાછું એક ચમચી ઘી નાખું છું લાપસી નીચે તવો રાખી દેશું પાછું ઢાંકણ અને મિનિટ દેશું ત્રણ થી ચાર વખત આ રીતના આપણે લાપસી ને હલાવેલી છે અને તમે જોઈ શકો છો કે લાપસી સરસ ચડી ગઈ છે અને એકદમ છૂટી છૂટી લાપસી થયેલી છે લોટ બિલકુલ ચીપકેલો એ નથી અને લોટ કોરો પણ નથી લાપસી તૈયાર છે ગેસ બંધ કરી દેસુ તૈયાર થયેલી લાપસી એક વખત તાવીથાની મદદથી આ રીતે છૂટી કરી લેશું તમે જોઈ શકો છો કે આપણી લાપસી એકદમ ચીપકેલી પણ નથી અને એકદમ કોરી પણ નથી લાપસી સૌ કરશું અત્યારે આપણે લાપસી લોટ શેકીને બનાવેલી ઘણા લોકો કાચા લોટની લાપસી બનાવે છે જો તમે કાચા લોટની લાપસી બનાવતા હોય તો પાણીનું પ્રમાણ પોણા ભાગનું લેવાનું અત્યારે આપણે આપણે લોટ સામે અડધું પાણી લીધેલું લાપસીમાં દળેલી ખાંડ નાખશું ખાંડ નાખેલી લાપસીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જો તમારે ખાંડ ના નાખવી હોય લાપસીનું પાણી મૂકવા ટાઈમે ગોળનું પ્રમાણ થોડું વધારી દેવાનું તો તમે જોઈ શકો છો કે આપણી લાપસી હાથેથી લેતા આ રીતના કોળીઓ પણ બને છે અને ભેગી પણ નથી આ રીતના છૂટી પણ છે ઉપરથી ઘી નાખશું ઘી નાખ્યા પછી ઘીને આપણે લાપસી સાથે સારી રીતે મિક્સ કરી લેશું જો આ રીતે બનાવશો તો તમારી લાપસી પરફેક્ટ જ બનશે પેલી વખત બનાવતા હશો તો પણ આ રીતના છૂટી લાપસી તૈયાર થશે તો આ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને મારી ટ્રેડિશનલ લાપસીની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ